विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 12 चैप्टर नंबर 2 द्रावणोनी अंदर आपणे चर्चा करवानी हती अथवा तो छे, हालमां हजू बाकी छे आपणे चैप्टर अने अभ्यास करवानो छे द्रावणोनी अंदर। तो कई बाबतनो अभ्यास आपणे आगळ करेलो तो कि भाई जनरली सांद्रताना एकमो हता એની ઉપર આપણે વાત કરી। જનરલી બે પ્રકારે સાંદ્રતા છે હોય એવી આપણે વાત કરી શરૂઆતમાં સ્ટાર્ટિંગના ભાગની અંદર, ગુણાત્મક રીતે અને જથ્થાત્મક રીતે બે રીતે આપણે આનું માપન છે સાંદ્રતાનું કરી શકીએ, બરાબર। તો આપણે જથ્થાત્મક રીતે જોઈ લીધું કે ભાઈ કઈ રીતે આપણે સાંદ્રતાનું માપન છે એ કરાય। 9 એકમો સાંદ્રતાના આપણે જોયા હતા કે ભાઈ ક્યારે ક્યારે કઈ કઈ સાંદ્રતા વપરાય, એ તો તમને આઈડિયા આવ્યા કે ભાઈ દ્રાવણ છે એ ઘન હોય તો વેઇટ બાય વેઇટ વાપરી શકાય, દ્રાવણ છે એ ઘન હોય તો વેઇટ બાય વેઇટ વાપરી શકાય, બરાબર। એ જ રીતે જો વાયુમય દ્રાવ્ય પદાર્થ હોય અથવા તો જો બાષ્પ દબાણ ઉત્પન્ન થતું હોય, બરાબર, તો ત્યાં તમારે જનરલી મોલ અંશ છે એનો ઉપયોગ કરવો પડે, બરાબર। પ્રવાહીમાં ઘનનું દ્રાવણ હોય તો આપણે મોલારિટી અથવા તો મોલાલિટીનો ઉપયોગ કરીએ છીએ અથવા તો નોર્માલિટી કે એનો ઉપયોગ કરીએ। જો આયનીય સંયોજન હોય જનરલી તો ફોર્માલિટીનો પણ ઉપયોગ કરી શકાય, બરાબર। જો કોઈ દ્રાવણની અંદર દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તો આપણે પીપીએમ એકમ છે એનો ઉપયોગ છે કરી શકીએ। તો આવી રીતે આપણે ખ્યાલ પડે જનરલી કે ભાઈ કઈ કઈ બાબતો ઉપર આપણે કયા પ્રકારની સાંદ્રતા છે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ, બરાબર છે। ઓકે, તો એ સાંદ્રતા છે એના સંદર્ભની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, એના ઉપર દાખલા ગણ્યા, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કેવા પ્રકારના એક્ઝામ્પલ છે એ પૂછાતા હોય છે એની પણ જનરલી આપણે ચર્ચા છે એ સાથે સાથે કરી, બરાબર। તો એ બધી બાબતોની ચર્ચા કરી ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર આપણે કામ કરવું છે અને એવું જ કંઈક સાંદ્રતા જેવા જ કંઈક શબ્દો છે એની અંદર આપણે ચર્ચા છે એ કરવાની છે હવે, બરાબર। ટોપિક આપેલો છે તમને દ્રાવ્યતા, મારા ખ્યાલથી ઓકે, દ્રાવ્યતા ટોપિક આપણને આવો કંઈક આપેલો છે, દ્રાવ્યતા। ઇંગ્લિશમાં જો કહીએ આપણે તો સોલ્યુબિલિટી, સોલ્યુબિલિટી આપણે કહી શકીએ। શબ્દ ઉપરથી આપણે થોડા ઘણા આઈડિયા આવે છે, દ્રાવ્યતા કે સોલ્યુબિલિટી એટલે સોલ્યુબલ થવાની વાત છે કે ઓગળવાની વાત આવે છે કે કેટલો ઓગળે એમ, બરોબર। હવે એક વસ્તુ ચોક્કસ રીતે તમને ખબર હોય, મેં તમને આગળ પણ વાત કરી જ્યારે દ્રાવ્યતાના સંદર્ભની ચર્ચા કરતા હતા આપણે, ત્યારે મેં તમને એક ચોક્કસ બાબતની વાત કરી હતી કે માનો કે આપણી પાસે આ એક પાત્ર છે, બરાબર છે। આ પાત્રની અંદર સપોઝ મેં પાણી ભરેલું છે, હવે આની અંદરથી હું મીઠું છે એ નાખું છું ઉપરથી, શું નાખું છું આ પાત્રની અંદર, મીઠું આ પાત્રની અંદર નાખું છું। સપોઝ માનો કે આ પાત્ર છે એની અંદર જે મેં દ્રાવણ ભર્યું છે 100 ml વોટર, 100 ml પાણી છે એની અંદર, તો ચોક્કસ રીતે હું કહી શકું કે આ 100 ml પાણીની અંદર 1 ચમચી મીઠું, 2 ચમચી કે 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ કેટલું મીઠું ઓગળે, મેક્સિમમ આ 100 ml પાણીમાં મેક્સિમમ કેટલું મીઠું ઓગળે। તો આ 100 ml પાણીમાં, 100 ml એ ફિક્સ નથી, એ કોઈ પણ તમે ml લઈ શકો, પણ આનો મતલબ એમ થાય કે ભાઈ નિશ્ચિત કદના દ્રાવકમાં, શેમાં નિશ્ચિત કદના દ્રાવકમાં, દ્રાવ્યતાનો અથવા તો નિશ્ચિત કદના દ્રાવકમાં
પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય આને શું કહેવાય? તેની દ્રાવ્યતા કહેવાય. સમજમાં આવી આખી વસ્તુ? પણ સમજમાં મીઠું એટલે સોરી દ્રાવ્યતા એટલે શું? તો કે ભાઈ તમે જે પદાર્થ છે એ દ્રાવકની અંદર મેક્સિમમ ઓગાળો, પણ દ્રાવક તમારો ચોક્કસ લઈ લેવો પડે. જો હું મીઠું માનો કે ભાઈ સપોઝ 10 ગ્રામ મીઠું આની અંદર ઓગળ્યું, સપોઝ કેટલું ઓગળ્યું? 10 ગ્રામ મીઠું છે આની અંદર ઓગળ્યું, બરોબર. હવે સેકન્ડરી ક્વેશ્ચન કયો આવીને ઊભો થાય કે 10 ગ્રામ મીઠું આની અંદર ઓગળ્યું, બરોબર છે. હવે હું 100 ml ને બદલે 200 ml કરી નાખું તો સાહેબ હજી મીઠું ઓગળે. તો આનો મતલબ એવો થાય કે તમારે પદાર્થનો જથ્થો જો એક્ઝેક્ટ વાત કરવી હોય તો તમારે દ્રાવકનો જથ્થો એક્ઝેક્ટ લઈ લેવો પડે. ભાઈ તમારે દ્રાવક આટલું જ લેવાનું છે, બરોબર. સેકન્ડરી બાબત, જો હું તાપમાન વધારું તો ચાલો 100 ml ની પાણીની અંદર 10 ગ્રામ મીઠું ઓગળી ગયું. હવે વધારે તો ઘઉં વધારે નહીં ઓગળે. હું તાપમાન વધારું, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું વાતાવરણ, એના બદલે હું નીચે તાપમાન આપું સર તો પાછું ઓગળી જશે જે નાખીએ તો. એનો મતલબ એમ કે તમારે તાપમાન પણ અચલ રાખવો પડે. તમારે દબાણ તો પ્રવાહી ઉપર દબાણની કાંઈ અસર થતી હોતી નથી, બરોબર. તો આનો મતલબ એવો થાય કે તમારે તાપમાન પણ અચળ રાખવું પડે અને દ્રાવકનો જથ્થો છે એ પણ અચળ રાખવો પડે. અચળ તાપમાન અને અચળ દ્રાવકનો જથ્થો હોય અને જો તમે મેક્સિમમ પદાર્થ ઓગાળી શકો, બરોબર છે, તો આને શું કહેવાય? એની દ્રાવ્યતા કહેવાય. તો મારે જો વ્યાખ્યા લખવી હોય તો હું આવું લખી શકું આની અંદર, શું કે ભાઈ નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત દબાણ નિશ્ચિત રાખો તો પણ ચાલે, નિશ્ચિત તાપમાન ને નિશ્ચિત દબાણ. પણ જનરલી અહીંયા જો જે વાત કરું છું એક્ઝામ્પલની અંદર, ઇન શોર્ટ અહીંયા પ્રવાહીમાં ઘન પદાર્થ ઉગાડું છું તો એની અંદર કદાચ દબાણ છે એમાં કાંઈ ફેર પડતો નથી. બાકી તમે લખો કે નિશ્ચિત તાપમાને અને દબાણે તો પણ ચાલે. નિશ્ચિત કદના દ્રાવકમાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય તેને તે પદાર્થની દ્રાવ્યતા કહે છે. ઇઝ ઇટ ક્લિયર? કે તમારે બાકીના બધા પેરામીટરો અચળ રાખવાના છે, માત્ર દ્રાવ્ય પદાર્થને જ ચેન્જ કરવાનું છે. સમજમાં આવે મારો કહેવાનો મતલબ? તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે કે બાકીના બધા પરિબળો છે એને કોન્સ્ટન્ટ રાખવાના છે, બરોબર. અને માત્ર ને માત્ર તમારે દ્રાવ્ય પદાર્થ છે એને ઉમેરતો જવાનું છે. તમે દ્રાવ્ય પદાર્થને ઉમેરતા જાઓ છો એ મેક્સિમમ કેટલો ઓગળે, આ જેટલો મેક્સિમમ ઓગળે એને શું કહેવાય? એની દ્રાવ્યતા. અને તમે સાંદ્રતા પણ કહી શકો, અને તમે સાંદ્રતા પણ કહી શકો. ઓ પહેલો પ્રશ્ન તો સર એ આવો જોઈએ કે આની અંદર ઓગળવો જોઈએ ને. મેં એક્ઝામ્પલ એવું જ લીધું છે કે જેમાં ઓગળે, પણ દરેક વખતે આ જ એક્ઝામ્પલ તો હોય નહીં ભાઈ. તો એનો મતલબ એમ થાય કે આની દ્રાવ્યતા કેટલી? માનો હું સિમ્પલ તમને વાત બીજું એક્ઝામ્પલ સમજાવું કે 100 ml પાણીમાં આટલી જ ખાંડ ઓગળે. માનો કે 10 ગ્રામ મીઠું ઓગળ્યું તો 100 ml પાણીમાં 10 ગ્રામ જ ખાંડ ઓગળે, 100 ml પાણીમાં 10 ગ્રામ જ યુરિયા ઓગળે, 100 ml પાણીમાં 10 ગ્રામ જ ગ્લુકોઝ ઓગળે. હે તો કેટલા સર? એવું તો ના હોય ને, ઓલું 11 ઓગળે, 9 ઓગળે, 7 ઓગળે એવું પણ હોઈ શકે. આનો મતલબ એવો થાય કે આ કેટલો ઓગળશે આ પદાર્થ એ આના અને આ બેના સ્વભાવ ઉપર આધાર રાખે. આ અને આ બે કોણ છે? તો કે આ દ્રાવ્ય છે અને આ છે આપણું દ્રાવક. તો આનો મતલબ એમ છે કે દ્રાવ્યતા છે એનો આધાર કોના ઉપર છે? તો કે નંબર 1 દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર, એનો નેચર કેવો છે, એકબીજામાં કેટલા ભળી શકે છે, એકબીજામાં કેટલા એકરૂપ થઈ શકે છે, સમાંગ મિશ્રણ કેટલું બનાવી શકે છે, એના ઉપર આધાર રાખે છે. કે આપણે જ છીએ તો આપણા ઘરના સભ્ય દરેક અરે જુદી જુદી રીતે મેચ થતા હોય આપણે, બરોબર. જેટલું મમ્મી રીતે ભળે એટલું પપ્પા સાથે ન ભળે, બરોબર. અથવા તો જેટલું પપ્પા સાથે ભળે એટલું મમ્મી સાથે ન ભળે, ઓછું ભળે કે વધારે ભળે, બરોબર. જેટલું બેન સાથે ભળે એટલું પાછું આપણે ભાઈ સાથે ન ભળતું હોય, બરોબર. જેટલું દાદા સાથે ભળે એટલું દાદી સાથે ન ભળતું હોય આપણે. તો એ દ્રાવ્ય અને દ્રાવક છે એના સ્વભાવ ઉપર આધાર રાખે કે દ્રાવ્ય અને દ્રાવક છે એના સ્વભાવ કેવા છે, કેટલા છે,
બરોબર એના ઉપર ડિપેન્ડ કરશે કે તમારું દ્રાવ્ય અને દ્રાવક છે એના સ્વભાવ કેવા છે. સમજમાં આવે આખી બાબત? તો કહેવાનો મતલબ એવો છે કે દ્રાવ્યતાનો આધાર એ કોના ઉપર છે? તો પહેલું પરિબળ મેં તમને કીધું, દ્રાવ્યતાનો આધાર નંબર વન સેના ઉપર છે? તો કે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર. નંબર ટુ સાહેબ, હમણાં જ આપણે જોયું હતું તાપમાન વધારો તો વધે, હવે માનો કે આ દ્રાવણ છે તો એને દબાણ ન લાગે, માનો કે એમને મીઠું ને બદલે કાર્બન ડાયોક્સાઇડ નાખ્યો હોય તો સાહેબ દબાણ લાગે, વાયુ પદાર્થને દબાણ લાગે, દબાવીને તમે જેમ દબાવો એમ મજા આવે, દબાય એમ, બરોબર. તો આનો મતલબ એમ કે બીજું પરિબળ શું થયું? તો કે તાપમાન અને દબાણ, બરાબર. બીજું પરિબળ કયું થયું? તાપમાન અને દબાણ, આ બાકી બે પરિબળ છે. તો આનો મતલબ એવો થાય કે દ્રાવ્યતા છે બે પરિબળો ઉપર આધાર રાખે. જો આને ચેન્જ કરો, તમે મીઠું ને બદલે આમાં ખાંડ નાખો તો એટલું ન ઓગળે જેટલું મીઠું ઓગળ્યું હતું, બરાબર. કહેવાનો મતલબ મારો એવો છે કે આ ચોક્કસ કદના દ્રાવકમાં તમે જુદો જુદો દ્રાવ્ય પદાર્થ નાખો તો જુદા જુદા પ્રમાણમાં ઓગળે. એનું કારણ તો કે આ બેને કેવી મજા આવે છે એકબીજામાં મિશ્ર થવાની, એના ઉપર આધાર રાખે છે. એટલે પહેલું પરિબળ આપણે કીધું કે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર, બરોબર. બીજું પરિબળ તાપમાન અને દબાણ ઉપર, બરોબર. કે તમે ભીહ કરો, આ તાપમાન અને દબાણ એ જ કહેવાય કે તમે પ્રેશર આપો એને કે તમે તમે એને હેરાન કરો તો કાં તો કામ આગળ વધે ને કાં તો પાછળ જાય. તો કાં તો દ્રાવ્યતા વધે અથવા તો દ્રાવ્યતા ઘટે, એ પણ કોના ઉપર આધાર રાખે છે? તો કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બે ભેગા થાય અને જે દ્રાવણ બનાવે એ પ્રક્રિયા કેવી છે એના ઉપર આધાર રાખશે, બરોબર. તો સર આપણે તો એ નવ પ્રકારના દ્રાવણો બને, આપણે કયા પ્રકારના દ્રાવણ ઉપર દ્રાવ્યતાની વાત કરવાની છે? તો આપણે ચર્ચા કરવાની છે કોના ઉપર આપણે ચર્ચા કરવાની છે? તો કે ભાઈ આપણે ચર્ચા કરવાની છે ઘન અને વાયુનું પ્રવાહીમાં દ્રાવણ પર દ્રાવ્યતાનો અભ્યાસ આપણે કરવાનો છે. કે ઘનનું પ્રવાહીમાં દ્રાવણ એક નાખ્યું એ, અને અથવા તો અહીંયા મીઠાને બદલે હું માનો કે કાર્બન ડાયોક્સાઇડ એડ કરું, તો આ બે બાબતોનો પ્રવાહી વત્તા પ્રવાહીની આપણે અહીંયા વાત કરવાની નથી. પ્રવાહી દ્રાવણ કીધું શબ્દ તમને હવે સમજમાં આવવો જોઈએ કે સાહેબ તમે પ્રવાહી દ્રાવણ બોલ્યા તો ત્રણ શક્યતા થાય. નંબર વન, શું? ઘન પ્રવાહી, પ્રવાહી પ્રવાહી, વાયુ પ્રવાહી. પણ આપણે અહીંયા ઘન અને વાયુનું પ્રવાહીમાં બે ભેગા નહીં, જુદા જુદા, અને કધડા બડી બોલી જાય, બરોબર. તો ઘનનું પ્રવાહીમાં મિશ્રણ કે દ્રાવણ, અને પછી વાયુનું પ્રવાહીમાં જ્યારે દ્રાવણ બને ત્યારે આપણે વાત આ બે પરિબળ ઉપર કરવાની છે, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર અને તાપમાન અને દબાણ, આ બંને પરિબળો ઉપરની અસર છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે, બરાબર છે? સમજમાં આવે છે આખી બાબત? ઓકે, ચાલો તો આગળ વધી આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ આના ઉપરથી આપણે વાત કરીએ તો આપણને એવું આપેલું છે કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, પેલા આપણે શેની વાત કરવી છે? તો કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, આ પ્રથમ આની વાત કરવી છે. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, બે પરિબળો ઉપરનો અભ્યાસ આપણે કરવાનો છે, દ્રાવ્ય દ્રાવકના સ્વભાવનો અને બીજું તાપમાન અને દબાણના સ્વભાવનો. આ ચારે પરિબળનો અથવા તો બે પરિબળ તમે જે કંઈ ગણો છો એ પરિબળનો આપણે જનરલી અભ્યાસ આ ચેપ્ટરની અંદર અથવા તો આ ટોપિકની અંદર આપણે કરવાનો રહેશે, બરોબર. હવે
જો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એના ઉપર જો આપણે ચર્ચા કરીએ તો પ્રથમ વાત આવે શું કે કેટલાક પદાર્થો એવા છે કે જે પાણીમાં ઓગળે અને કેટલાક એવા છે કે જે પાણીમાં ન ઓગળે અને કોઈ બીજામાં ઓગળે ફોર એક્ઝામ્પલ મીઠું ખાંડ પાણીમાં ઓગળે જ્યારે બેન્ઝીનમાં અદ્રાવ્ય હોય મીઠું અને ખાંડ છે એ પાણીમાં ઓગળે જો તમે બેન્ઝીનમાં નાખો મીઠું કે ખાંડ તો એમાં એ અદ્રાવ્ય રહે એવી જ રીતે નેફ્થેલિન અને એન્થ્રેસિન બેન્ઝીનમાં દ્રાવ્ય પરંતુ પાણીમાં અદ્રાવ્ય બરોબર કે નેફ્થેલિન અને એન્થ્રેસિન નેફ્થેલિન મેં તમને સમજાવ્યું તો આપણે ઘરે જે સિંક હોય એમાં જે ઓલી નાની નાની ટેબ્લેટ આપણે કહીએ છીએ ફિનાઇલની ગોળીઓ દેટ ઇઝ નેફ્થેલિન બરોબર તો આ નેફ્થેલિન અને એન્થ્રેસિન એ બેન્ઝીનમાં દ્રાવ્ય છે પરંતુ પાણીમાં અદ્રાવ્ય સર આ તો ક્યાંક જાણેલું હોય સંભળાયેલું હોય એવું કંઈક અમને લાગે છે તો મેં તમને કીધેલું છે એ પ્રમાણે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય જ્યારે અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય તો આ વાત કરી શકીએ કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય જ્યારે અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં ઓગળે બરોબર દ્રાવ્ય થાય કે ઓગળે એવું લખીએ બરોબર કે ધ્રુવીય પદાર્થ એ ધ્રુવીય દ્રાવકમાં આવે ધ્રુવીય એટલે કેવું સર આપણે બગ્યરમાં બહુ વાતો કરી કે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય તો એને ધ્રુવીય કહેવાય અને ન હોય તો એને અધ્રુવીય કહેવાય અને મેં તમને એ પણ કીધું હતું કે જો દ્રાવણ છે એ પાણીમાં બનતું હોય તો જલીય દ્રાવણ કહેવાય અને પાણીમાં ન બને તો બિનજલીય કહેવાય પાણી સિવાયના દ્રાવકો ક્યાં ક્યાં અઢળક વખત આપણે વાત થઈ છે કે જેને કાર્બનિક દ્રાવકો કહેવાય બેન્ઝીન કાર્બન ટેટ્રાક્લોરાઇડ ક્લોરોફોર્મ બરોબર આ બધા એસિટોન આ બધા દ્રાવકો કાર્બન ડાયસલ્ફાઇડ આ બધા ઇથર આ બધા દ્રાવકો છે એ અધ્રુવીય દ્રાવકો છે એ બધા અધ્રુવીય દ્રાવકો છે બરોબર એ પાણીમાં ઓગળે નહીં ક્લિયર વન ઓકે તો આનો મતલબ એમ થાય ઇન શોર્ટ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે સરખું સરખામાં ઓગળે અસરખું અસરખામાં ઓગળે બરોબર કહેવાનો મતલબ કે ધ્રુવીય હોય તો એ ધ્રુવીય દ્રાવ્યમાં ઓગળે અને અધ્રુવીય હોય તો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય બરોબર ચાલો તો આના ઉપરથી આપણે આઈડિયા આવ્યા કે ભાઈ ધ્રુવીય પદાર્થ એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય અધ્રુવીય હોય અધ્રુવીયમાં દ્રાવ્ય થાય હવે વાત એ કરવી છે મારે કે આ જ દ્રાવણ તમારી પાસે બનેલું છે હવે આ જ દ્રાવણની અંદર જ્યારે તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો શું થાય એની વાત કરવું છે સમજજો આખી બાબત અને ફરી પાછું આ જ એક્ઝામ્પલ લઈને તમને સમજાવવાનો છું હું બરોબર આ માનો કે તમે 100 ml મિસ્ટર ભૂ બરોબર લીધું હવે ઉપરથી આપણે કોઈ દ્રાવ્ય પદાર્થ આની અંદર નાખીએ છીએ સમજો આખી વસ્તુ હું શું ઉપરથી એડ કરું છું દ્રાવ્ય પદાર્થ નાખું છું અહીંયા એક વસ્તુ તમને ખબર પડશે કે શું થાય તો કે જેવો તમે દ્રાવ્ય પદાર્થ આની અંદર નાખો
માનો કે 10 ગ્રામ ઓગળે છે, મીઠું નાખ્યું માનો કે મેં, બરોબર, કે ખાંડ નાખી, તમે જે કહો કે તમે ખાંડ નાખી, બરોબર, એને તમે આની અંદર નાખો છો, માનો કે તમે 10 ગ્રામ નથી નાખ્યું, આપણે 5 જ ગ્રામ એની અંદર નાખ્યું, તો શું થશે? તો કે જેવું તમે 5 ગ્રામ મીઠું આની અંદર નાખશો, એટલે ઘટના શું બધે ખાસ જોજો, એટલે દ્રાવ્ય પદાર્થ તમારું મીઠું છે ને એ પાણીની અંદર ઓગળી જશે. શું થશે? 5 ગ્રામ મીઠું છે એ પાણીની અંદર ઓગળી જશે. એટલે જે દ્રાવ્ય પદાર્થ કે જે મીઠું છે એ પાણીની અંદર ઓગળ્યું ને, આ ઘટનાને વિલયન કહેવાય અથવા તો દ્રવીકરણ કહેવાય. શું કહેવાય? કે દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકની અંદર ઓગળે, આપેલી ઘટના બની, સમજજો, એને શું કહેવાય? વિલયન કહેવાય અથવા તો એને કહેવાય દ્રવીકરણ. બરોબર. સેકન્ડ બાબત કે જે 5 ગ્રામ ઓગળ્યો હતો, બરોબર, હું રેડ કલરથી તેને દર્શાવું છું, મારે તમે આની અંદર નાખ્યું એટલે આ બધા આ રેડ કલરથી કણ છે આની અંદર છે, આ 5 ગ્રામના, બરોબર, એ ઓગળ્યા. પણ 5 ગ્રામ નહીં ઓગળે, અથવા તો મારો કે જે ઓગળી ગયો એમાંથી અમુક આ દ્રાવ્યના કણ છે ને એકબીજા વચ્ચે અથડાશે. જો દ્રાવ્ય અને દ્રાવકના કણો અથડાય તો એ ઓગળી જાય. દ્રાવ્ય અને દ્રાવકના કણો, ખબર, તમે ઘણી વખત જોયું છે કે તમે ખૂબ હલાવો ને એટલે પદાર્થ ઓગળી જાય, ન ઓગળતો હોય નહીં, હું કામ શું કે તમે એને ખૂબ હલાવો ને એટલે દ્રાવ્ય અને દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવક, મીઠું અને પાણી, આ બેના કણ અથડાય એકબીજા હારે એટલે મીઠું પાણીમાં ઓગળી જાય. બરોબર. એટલે શું થાય? તો કે મીઠું અને પાણીના કણો અથડાય અને જો ઓગળી જાય તો એ વિલયન થઈ ગયું, અથવા એને થયું કહેવાય દ્રવીકરણ. પણ એવું પણ બને કે દ્રાવ્યના કણ અથડાય, દ્રાવ્યના કણ અથડાય, ઓગળી ગયા પછી પણ એની અંદર કણ તો છે ને, એને પ્લસ નો અને સીએલ માઇનસ નો કે નથી છે ને, તો એ ઓગળી ગયો છે. હવે ઈ કણ એકબીજા રે અથડાય એટલે ઈ પાછા એનએસીએલ સ્વરૂપે બહાર આવશે, ઈ પાછા એનએસીએલ સ્વરૂપે બહાર આવશે. બરોબર. તમે ઘણી વખત જોયું હોય, એક્ઝેક્ટ તો હું તમને વાત કરું કે તમે જેવું મીઠામાં પાણીમાં મીઠું નાખો ને એટલે દ્રાવણ છે ને થોડુંક એવું ધૂંધળું થઈ જાય. બરોબર. જો બધો ઓગળી જતો હોય પદાર્થ તો એક્ઝેક્ટ ક્લિયર થઈ જવું જોઈએ, જેવું પેલા પાણી હતું 100 એ 100% એટલું ક્લિયર હોવું જોઈએ, પણ નહીં થાય. 99% એટલું ક્લિયર હશે પણ 1% ક્લિયર નહીં હોય. એનું કારણ એ છે કે દ્રાવ્યના કણો છે એકબીજા રે અથડાય એટલે એ પાછા બહાર નીકળે, એ પાછા ધીમે ધીમે બહાર નીકળે એટલે એને કહેવાય સ્ફટિકીકરણ. શું કહેવાય? એને સ્ફટિકીકરણ. પેલી વાત શું કીધી મેં તમને કે જ્યારે દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં ઓગળે તેને વિલયન અથવા શું કહેવાય? દ્રવીકરણ કહે છે. પછી તો કે દ્રાવણમાંથી દ્રાવ્યના કણો બહાર આવે તેને સ્ફટિકીકરણ કહે છે. બહાર આવે એટલે પાત્રની બહાર ન આવે, દ્રાવણમાં ઓગળી ગયો હોય એનએસીએલ નો કણ એ પાછો ક્યાં આવે? તો કે બહાર આવે. એનો મતલબ શું થાય? બહાર આવ્યો, પાછો પાણીના કણ આવે અથડાય, પાછો ઓગળે, પાછો અંદરથી બહાર આવે, પાછો ઓગળે, આ બે વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય. દાખલા તરીકે કહેવાનો મતલબ મારો આવો થયો, કેવો થયો કે જ્યારે આ દ્રાવ્ય વત્તા દ્રાવક આ બે વચ્ચે સંતુલન થયું અને શું બન્યું? દ્રાવણ. આ દ્રાવણ એટલે શું છે? પાણી અને મીઠું ઓગળેલું છે, બીજું કાંઈ છે નહીં. બરોબર. તો કહેવાનો મતલબ આખો મારો એવો છે કે મીઠું વત્તા પાણીથી મીઠાનું દ્રાવણ. બરોબર. તો કે દ્રાવ્ય ને દ્રાવક બે ઓગળ્યા, જેટલો ઓગળ્યો એટલે દ્રાવણ બન્યું, એટલે પહેલી ઘટના જે બની એને આપણે કીધું વિલયન. પછી આ દ્રાવણમાંથી અમુક દ્રાવ્ય પદાર્થ બહાર નીકળો એટલે એ ઘટનાને આપણે કીધું સ્ફટિકી કરણ. આ બે વચ્ચે શું સ્થપાય? ગતિશીલ સંતુલન. પણ આ સંતુલન છે અથવા તો આ સંતુલન સ્થપાય એટલે હવે તમારે માપવાનું કે કેટલો પદાર્થ અંદર ઓગળેલો છે. તમે નાખો તો એટલો બધો ઓગળેલો નથી,
બરોબર એટલે હવે તમારે જોવાનું કેટલો પદાર્થ ઓગળેલો છે ક્યારે તો કે દ્રાવ્ય પ્લસ દ્રાવકથી જ્યારે દ્રાવણ બને અને વિલયન અને સ્ફટિકીકરણ આ બે ઘટના બને અને એ બે ઘટનાઓ વચ્ચે જ્યારે ગતિશીલ સંતુલન સ્થપાય ત્યારે આ પદાર્થની અંદર આ દ્રાવણની અંદર કે દ્રાવકમાં દ્રાવકમાં જે દ્રાવ્ય પદાર્થનો જથ્થો ગયો હોય એ પદાર્થનો જે જથ્થો છે એનું પ્રમાણ છે એને એ પદાર્થની શું કહેવાય દ્રાવ્યતા પણ અહીંયા તમારે બાકીના બધા પરિબળો અચળ રાખવા પડે મીન્સ વોટ કે આ તાપમાને અને દબાણે અને દ્રાવ્યતા અચળ હોય એ ન બદલે કારણ સંતુલન સ્થપાયું છે હવે તમને ખબર છે કે સંતુલનમાં એક પ્રક્રિયા છે જો હું તાપમાન આપું કે દબાણ આપું તાપમાન વધારું ઘટાડું કાંઈક ગમે હળી કરું સંતુલન ચાલો તો વાત આખી એ આવે મુદ્દો એ આવે કે હવે તમે વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકો ને સંતુલન સ્થપાઈ ગયું હવે જો આ જ વાત આ જ શરત હું મીઠાને બદલે અહીંયા લઈ લો કે કાર્બન ડાયોક્સાઇડ મીઠાને બદલે શું લઈ લઉં છું કાર્બન ડાયોક્સાઇડ તો આ જ રિઝલ્ટ તમને જોવા મળશે બરોબર કે ભાઈ એની વચ્ચે સંતુલન સ્થપાશે કાર્બન ડાયોક્સાઇડને પાણી વચ્ચે અમુક પદાર્થ ઓગળેલો હશે અમુક પદાર્થ ઓગળ્યા વગરનો મતલબ અમુક કાર્બન ડાયોક્સાઇડ દ્રાવણમાં ઓગળી ગયો હશે બરોબર અમુક કાર્બન ડાયોક્સાઇડ એમાં ઓગળ્યો હશે ને એને વાયુવાળું પાત્ર હોય એટલે તમને ખબર હોય આ પ્રમાણે ઉપર હજી ભરેલો હોય તમે સોડા ક્યારેક જોઈ હોય તો તમને ખબર હોય કે એમાં આટલો ભાગ ખાલી હોય જે ગેસવાળી સોડા છે એમાં આટલો ભાગ ઉપરનો થોડોક ખાલી હોય બાકીનું બધું પ્રવાહી ભરેલું હોય એની અંદર બરોબર આટલો ભાગ ખાલી એટલા માટે હોય બરોબર કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ એડ હોય આપણે શું વિચારતા હોય અમુક અમુક કંપનીવાળાને ફાયદો થાય ને એટલે એવું ન હોય ભાઈ બરોબર તો એ બોટલ જ નાની બનાવી નાખે તો કહેવાનો મતલબ આખો એ છે કે ઉપર જે કાર્બન ડાયોક્સાઇડ છે એ નીચે જાય નીચેથી જાય છે પાછો ઉપર આવે આની વચ્ચે પણ સંતુલન સ્થપાય બરોબર છે અને એ સંતુલન જ્યારે સ્થપાયું હમણાં મેં તમને કીધું એમ કે આપેલ શરતો એ મતલબ અચળ તાપમાને અને અચળ દબાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી આ બે વચ્ચે શું સ્થપાયેલું હોય સંતુલન અને ત્યારે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુની માત્રા છે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે એને શું કહેવાય એની દ્રાવ્યતા અથવા તમે કહી શકો એને એની સાંદ્રતા બરોબર એટલે કહેવાનો મતલબ આખો એવો છે બરોબર કે તમે જ્યારે કોઈ પણ દ્રાવ્ય પદાર્થને દ્રાવકની અંદર ઓગાળો છો ત્યારે પહેલી ઘટના જે બને એ વિલયન બરોબર અને બીજી ઘટના જે બને એ સ્ફટિકીકરણ મતલબ પદાર્થ જે ઓગળે છે દ્રાવકની અંદર હવે દ્રાવકની અંદર પદાર્થ તો જ ઓગળે જો એ બે વચ્ચે આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ થાય તો જ નહીતર ઓગળે નહીં નાખજો આમાં તમે તેલ લ્યો ઓગળે જ મને કહેજો નાખજો પાણા પાણીમાં ઓગળે જ કહેજો એની બે વચ્ચે જો આંતર આણ્વીય આકર્ષક ક્રિયાઓ થાય બરોબર તો જ એની વચ્ચે દ્રાવણ છે એ બને તો જ વિલયનની ઘટના થાય અને વિલયનની ઘટના થાય તો જ સ્ફટિકીકરણની ઘટના થાય નહીતર થવાની કોઈ સંભાવનાઓ રહેતી નથી આ વસ્તુને બહુ સારી રીતે આપણે જાણીએ છીએ સમજમાં આવે છે આખી બાબત બરોબર તો કહેવાનો આખો મુદ્દો એ છે કે દ્રાવ્યતા વસ્તુ શું છે તો કે સંતુલને બરોબર તમે દ્રાવ્ય પદાર્થ નાખો છો ત્યારે એનું પ્રમાણ કેટલું છે એને આપણે એની સાંદ્રતા પણ કહી શકીએ આ બધી બાબતોનો અભ્યાસ છે આપણે સંતુલનની અંદર કરેલો છે કાંઈ નવી બાબત આપણા માટે નથી છતાં પણ ધોરણ 12ની અંદર આવે એટલે આપણે વધારે ભારપૂર્વક આના ઉપર કાર્ય કરીએ છીએ બરોબર ઓકે હવે મીઠું હોય કે કાર્બન ડાયોક્સાઇડ હોય કોઈ પણ હોય ઇવન તો આપણે અત્યારે વાત માત્ર ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર કરવાની છે કોના ઉપર ચર્ચા કરવાની છે આપણે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એના ઉપર જનરલી આપણે ચર્ચા કરવાની છે તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા જોવી છે એટલે આપણે જોવાની સ્વભાવ મીઠું ઓગાળી કેટલું શકાય આપણે પહેલાં 5 જ ગ્રામ નાખ્યું તો વાત થઈ ગઈ આપણે 100 ml 5 નાખો બરોબર એટલું મીઠું નાખી શકો તમે કે હવે વધારે તમે મીઠું એની અંદર ઓગાળી શકતા નથી જો આવું જ્યારે દ્રાવણ બને ત્યારે એ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે કેવું દ્રાવણ કહેવાય તો એને સંતૃપ્ત દ્રાવણ કહે છે કે સંતૃપ્ત દ્રાવણ કહેવાય કે જ્યારે આપેલ દ્રાવકમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાય નહીં તેને કે તેવા દ્રાવણને
સંતૃપ્ત દ્રાવણ કહે છે. અથવા તો જ્યારે આપેલ દ્રાવકમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. બરોબર. જો તમે અસંતૃપ્ત ને સંતૃપ્ત એટલે શું, સંતૃપ્ત એટલે તમે ગુજરાતીમાં કહો તો ધરાઈ ગયેલું, અસંતૃપ્ત એટલે હજી ધરાણું, તો તમે એની અંદર દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકો. બરાબર. તો આ ટૂંકમાં સંતૃપ્ત દ્રાવણ એટલે શું, તો કે ભાઈ લિમિટ, કે આપણે સિટી પૂરી, હવે આ તમે વધારે ઓગાળી શકો નહીં. વધારે તમારે ઓગાળવું હોય તો તમારે દ્રાવક વધારવો પડે. કે મેં તમને હમણાં કીધું એમ કે 100 ml પાણીમાં 10 g મીઠું ઓગળે, તમારે મારો 15 g ઓગાળવું, તમારે પાસે બીજું 50 ml પાણી એડ કરવું પડે, તો બાકીનું 5 g છે એ વધારાનું ઓગળે, નહીતર ઓગળી શકે નહીં. બરોબર. તો આ બાબત શું થઈ આપણા માટે, તો કે આ ખબર પડી કે કેટલું ઓગળી શકાય ને કેટલું ન ઓગળી શકાય, અને કેપેસિટી છે એનું માપન આપણી પાસે થયું. બરોબર. તો આનો મતલબ એવો થયો, બરોબર, કે ભાઈ દ્રાવ્યતા છે, બરોબર, એ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર ઉપર આધાર રાખે, અને બાકીના બીજા બે પરિબળ મેં તમને કીધા છે, તાપમાન અને દબાણ ઉપર. હવે તમને ખબર પડી કે દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ શું છે. બરોબર. દરેકની અંદર સરખા પ્રમાણમાં ન ઓગળે. મેં હમણાં તમને કીધું કે ભાઈ 100 ml 10 g મીઠું ઓગળતું હોય તો 10 g યુરિયા ન ઓગળે, તો 10 g ગ્લુકોઝ ન ઓગળે, તો 10 g ખાંડ ન ઓગળે, એનું પ્રમાણ છે એ જુદું હોય, સમાન હોવાનું નથી. બરોબર. કારણ કે મીઠું અને પાણી વચ્ચે જે આંતરાણ્વીય આકર્ષક ક્રિયાઓ થાય છે એ જ આકર્ષક ક્રિયાઓ ખાંડ અને પાણી સાથે, યુરિયા અને પાણી સાથે, ગ્લુકોઝ અને પાણી સાથે થઈ શકે નહીં. એવી જ આકર્ષક આંતરક્રિયાઓ થાય, પણ એટલી જ આકર્ષક આંતરક્રિયાઓ ન થાય. બરાબર છે. આ સીધી અને સિમ્પલ બાબત છે. ઓકે. બાકીના બે પરિબળો છે એના ઉપર આપણે વાત કરીએ. તો બીજું પરિબળ આના પછીનું કયું છે, તો કે ભાઈ તાપમાનની અસર. તાપમાનની અસર ઉપર આપણે વાત કરીએ કે ભાઈ તાપમાનની અસર શું થાય દ્રાવણની અંદર. તો આપણને એક બાબતની ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ તાપમાનની દ્રષ્ટિએ પ્રક્રિયા છે ને એ બે પ્રકારની હોય. તાપમાનની દ્રષ્ટિએ પ્રક્રિયા બે પ્રકારની હોય. કઈ કઈ બે પ્રકારની હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. કઈ કઈ પ્રક્રિયા હોય તાપમાનની દ્રષ્ટિએ? બે પ્રક્રિયાઓ હોય. કઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. બરોબર. તો ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું હોય? તો કે જ્યારે રિએક્શન થાય, બરોબર, ત્યારે એની અંદર જનરલી આપણે એવું કહી શકીએ કે જ્યારે રિએક્શન થતી હોય, બરોબર, ત્યારે એની અંદર તાપમાન વધારો તો ફાયદાકારક. આવું આપણે 11મા ધોરણમાં ભણેલા છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન વધારો તો ફાયદાકારક, અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન ઘટાડો તો ફાયદાકારક. સાહેબ, ઉષ્મા શોષક એટલે શું? તો કે એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયાને આગળ વધવા માટે કે ઝડપી થવા માટે તમે તાપમાન આપો તો ઉષ્માનું એ શોષણ કરે. તાપમાન આપો તો એ ઉષ્માનું શોષણ કરે, ઉષ્માનું શોષણ કરે અને પ્રક્રિયકનું ઝડપથી નિપજમાં રૂપાંતર કરે. ઉષ્મા ક્ષેપક એટલે કેવી પ્રક્રિયા? કે જે પ્રક્રિયા ઓલરેડી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન કરતી હોય, હવે જે પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન કરતી હોય એને તમે ઉષ્મા આપો તો એ નુકસાનકારક છે. બરોબર. તો કહેવાનો મતલબ આખો એ છે કે જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો તાપમાન વધે. કોનું વધે? તો કે ભાઈ પ્રક્રિયકનું વધે. પ્રક્રિયકનું તાપમાન વધે તો હવે આ લોસ એટલેનો નિયમ લાગુ પડે, સંતુલન છે એટલા માટે. તાપમાન પ્રક્રિયક બાજુ વધે તો આનો મતલબ પ્રક્રિયક વધ્યો. તો લ સેટેરિયલનો નિયમ યાદ કરો તો પ્રણાલી આ સંતુલનને, કે પ્રણાલી છે આ પ્રક્રિયકને ઘટાડવાનો પ્રયત્ન કરે. અને કઈ રીતે ઘટાડે, પ્રક્રિયક કેમ ઘટે? તો કે આનું નિપજમાં રૂપાંતર કરીને. શું કરીને? એનું નિપજમાં રૂપાંતર કરીને શું કરી શકે? એ પ્રક્રિયકને ઘટાડે, એનો મતલબ નિપજ હોય છે. તો એટલા માટે આપણે કહીએ છીએ કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે, એટલે ડેલ્ટા સોલ્યુશન એચ ઇઝ ગ્રેટર ધેન 0. કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, તમને ખબર ને, આવી રીતે આ વસ્તુ આપણે ભણેલી કે ડેલ્ટા એચ નું મૂલ્ય જો પ્લસ હોય તો પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય. આવું આપણે આગળ ભણેલા છીએ,
અગિયારમાં ધોરણમાં કે ડેલ્ટા એચનું મૂલ્ય માઇનસ હોય તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક કહેવાય. બરોબર, કે જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, બરોબર, પ્રક્રિયા માટે તમે તાપમાન વધારો તો દ્રાવ્યતા વધે. આ સીધી સિમ્પલ વાત છે કે મીઠું અને ખાંડ નાખો તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો હવે વધારે તમારે મીઠું ઓગળવું હોય તો તમે તાપમાન આપો તો મીઠું ઝડપથી ઓગળે. આપણે હલાવીએ જ ઘણી વખત, તમને ખ્યાલ છે. બરોબર, સેકન્ડ વાત કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે વાત કરો તો ડેલ્ટા સોલ્યુશન એચ ઇઝ લેસ ધેન ઝીરો, મતલબ ઝીરો કરતાં નાનું, મતલબ ઋણ મૂલ્ય હોય. તો એના માટે હવે એમાં હોય તો શું થાય? તો કે એમાં હોય તો તાપમાન છે એ નિપજ તરીકે વર્તે, મતલબ નિપજ છે એ વધે. હવે જો તમે તાપમાન આપો તો પ્રણાલી શું કરે? તો કે નિપજ ઘટાડે. નિપજ કઈ રીતે ઘટાડે? તો કે પ્રક્રિયક બનાવી દે. તો આ કરાય નહીં. તો શું કરાય? તો કે તાપમાન ઘટાડે. જો તમે તાપમાન ઘટાડો તો નિપજ ઘટી, નિપજ ઘટે તો પ્રણાલી શું કરે? નિપજને વધારે, તો દ્રાવ્યતા વધે. બરોબર, આ સીધી અને સિમ્પલ એક સરળ બાબત છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, તાપમાન વધારો તો દ્રાવ્યતા વધશે. પણ જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય, કઈ પ્રક્રિયા? દ્રાવ્ય પ્લસ દ્રાવકથી જે દ્રાવણ બને છે અને જે સંતુલન થાય છે એ પ્રક્રિયા, જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તાપમાન વધારો તો દ્રાવ્યતા વધે, જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય તાપમાન ઘટાડો તો દ્રાવ્યતા વધે. શું કરવાનું છે એ આપણા ઉપર ડિપેન્ડન્ટ છે, અથવા તો આપણા ઉપર તો ન કહેવાય પણ પ્રક્રિયા ઉપર આધાર રાખે છે. ઉષ્મા શોષક હોય તો જ તાપમાન વધારે, બરોબર, નહીંતર દ્રાવ્યતા ઘટે, એટલે લાખના બાર થાય પછી. બરોબર, બીજું પરિબળ, જો દબાણની અસરની હું વાત કરું તો દબાણની અસર એ ઘન પદાર્થ ઉપર કે પ્રવાહી ઉપર, અથવા તો દ્રાવણ બની જાય એ પ્રવાહી બને, કારણ આપણે ભણી ગયા છીએ કે દ્રાવકનો સ્વભાવ એ જ દ્રાવણનો સ્વભાવ, કે દ્રાવકની અવસ્થા એ જ દ્રાવણની અવસ્થા. બરોબર, તો પ્રવાહી ઉપર કે ઘન પદાર્થ ઉપર દબાણની અસર ખાસ થતી નથી. ઘન ઉપર તમને ખબર છે, વધારે બહુ દબાણ આપો તો એમાં કંઈ દ્રાવ્યતા વધે કે સાંદ્રતા વધે કે એવું કંઈ જનરલી થતું નથી. પણ પ્રવાહી ઉપર બહુ માઇનોર થાય, આ કદાચ મેં તમને કીધેલું હશે 11મા ધોરણમાં, 1000 bar દબાણ આપતા પ્રવાહીનું કદ માત્ર 4% જેટલું ઘટે છે. બરાબર, કેટલું કીધું મેં તમને? કે જો તમે 1000 bar દબાણ આપો પ્રવાહીને તો એનું કદ એ માત્ર 4% જેટલું ઘટે. બરોબર, વધારે એમાં કંઈ ઘટાડો થાય નહીં. સમજમાં આવે આખી બાબત? બરોબર, આનો મતલબ એવો છે કે 100 ml પાણી હોય અને જો તમે એમાં 1000 bar દબાણ આપો તો કદ માત્ર 4% ઘટે, 96 ml થાય. બરોબર, તો હવે 1000 bar દબાણ આપીને 100 ml નું 96 ml કરવું, એમાં કાંઈ તો ઝાઝી દ્રાવ્યતા થઈ જાય નહીં. આપણે કહે છે ત્યાં તો વિધિ ને આપણું વાંધો 1000 bar દબાણ આપવામાં. ભાઈ, દબાણ આપવું એટલું સરળ નથી જેટલી વાતો કરવી સરળ છે. હવે કોઈ પણ માનો કે ઇન્ડસ્ટ્રી હોય, બરોબર, હવે એ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે એમ કંઈક બહાર તો દબાણ વધારો, તમે દ્રાવ્યતા વધશે, સાંદ્રતા વધશે. બરોબર, હવે દબાણ વધારવા માટે તમારે પાણીની વરાળ બનાવવી પડે. શું કરવું પડે? પાણીની વરાળ બનાવવી પડે. હવે પાણીની વરાળ બનાવવા માટે બોઇલર જોઈએ. બરોબર, બીજી વસ્તુ, જો તમે એમાં સાદું પાણી વાપરો તો બોઇલર જામી જાય, કારણ કે સતત પ્રક્રિયા થવાની છે. તો ત્યાં તમારે ફિલ્ટર વોટર જોઈએ, ડિસ્ટિલ વોટર જોઈએ. તો ત્યાં પાછો આરો પ્લાન્ટ ફિટ કરવો પડે. બરોબર, હવે આરો પ્લાન્ટનો ખર્ચો થાય, બોઇલર મૂક્યું છે, બોઇલરમાં આંગળીયું તો નહીં નખાય, ત્યાં કંઈક ગેસ રાખવો પડશે કે લાકડા રાખવા પડશે, તો એનો ખર્ચો થાય. બોઇલર ચલાવવાવાળો વ્યક્તિ જોઈએ, ફિલ્ટર્સ ચલાવવાવાળો વ્યક્તિ જોઈએ, એને મેન્ટેન કરવા માટેનો ખર્ચ જોઈએ. બરોબર, બોઇલરમાંથી જે વરાળ બની છે, બરોબર, એ તમારું પ્રક્રિયા જ્યાં થતી હોય એ પ્રક્રિયા પાત્ર હોય, જેને રિએક્ટન્ટ કહેવાય, બરોબર, ત્યાં સુધી પહોંચે, તો એ પાઇપ સારી કક્ષાની હોવી જોઈએ. નબળી હોય તો પાઇપ ફાટી જાય. જ્યાં 1000 bar દબાણ જે પાત્રની અંદર થતું હોય પ્રક્રિયાની અંદર, એ પ્રક્રિયા પાત્ર પણ સારી કક્ષાનું હોવું જોઈએ, નહીંતર એ ફાટી જાય તો આપણે ફાટી જાય. બરોબર,
તો જેટલું આપણે સમજીએ છીએ કે ચાલ હજાર બાર દબાણ આપી દઉં, એમ એમ વેફર ખાવી એટલું સરળ નથી, એટલું ઇઝી નથી. બહુ ડિફિકલ્ટ બાબત છે, બહુ અઘરી બાબત છે. બરોબર, જેટલું આપણે લાગે કે આટલું થઈ ગયું એટલું સરળ નથી. બરોબર, આ ઘણી બધી વિકટ પરિસ્થિતિ હોય છે. બરોબર, દબાણ ઇન્ક્રીઝ કરવું એ એટલું સરળ નથી જેટલું આપણે સમજીએ છીએ. બરોબર, એટલે આ બધી બાબતો છે એ ઘણી બધી ડિફિકલ્ટ હોય છે અને આપણે માત્ર સરળ એવું લાગતું હોય છે, પણ ખરેખર એ બાબતો છે એ બધી સરળ એવી હોતી નથી. બરાબર, ચાલો તો હજી એક પોઈન્ટ આપણે બાકી છે. આપણે એક પોઈન્ટની વાત કરી કે આપણે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એ જોઈએ, એનું દ્રાવણ બનાવ્યું, એની ઉપર દ્રાવ્યતાનો અભ્યાસ આપણે કર્યો. હવે આપણે વાયુ છે એનું પ્રવાહીમાં દ્રાવણ બનાવવાનું છે, મતલબ સોડા વોટરની આપણે વાત કરવાની છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું, કારણ કે એની અંદર એક અગત્યનો મિસ્ટર હેનરીનો નિયમ સંકળાયેલો છે, જે નિયમ આપણે એક્ઝામની અંદર પૂછાવાની સંભાવના ધરાવતો છે. એટલે એ આખી બાબત છે એ આપણે આખી નવા લેક્ચરની અંદર કરશું. બરોબર, આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ, ફરી પાછું આપણે નવા લેક્ચરની અંદર મળશું. બરોબર, ઘણી વખત તમને ઘન પદાર્થ છે એની દ્રાવ્યતાઓ છે એના ઉપર પણ ઘણી વખત અમુક અમુક એક્ઝામ્પલ છે એ પૂછી નાખે છે કે ભાઈ કેવી કેવી દ્રાવ્યતાઓ હોય છે અને શું શું એની અંદર હોય છે. આવી બાબતો છે ઘણી વખત અવારનવાર તમને એક્ઝામની અંદર કદાચ પૂછાતી હોય, ભલે નો ડાઉટ ટેક્સ્ટબુકની અંદર આપવામાં નથી આવતી કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા કે ભાઈ પ્રવાહીની પ્રવાહીમાં દ્રાવ્યતા. બરાબર, પણ છતાં એક્ઝામની અંદર પૂછે છે, અમુક ટોપિક છે. બરાબર, એ આપણને ટેક્સ્ટબુકમાં એક બે નાના નાના ટોપિક છે, કદાચ ટેક્સ્ટબુકની અંદર નથી આપ્યા, પણ આપણે એની ચર્ચા છે એ પાછળનો લેક્ચર હું તમે વાયુનું પ્રવાહીમાં દ્રાવણ બનાવીશ ત્યારે આપણે એની ચર્ચા છે એ કરશું, કારણ ઘનનું દ્રાવણ જે બને એની પણ ચર્ચા ખાસ કદાચ અહીંયા આપણે આપવામાં આવેલી નથી જૂના ટેક્સ્ટબુકની અંદર, એટલે નાની એવી બે વાત છે એ સાથે સાથે આપણે ત્યાં કરી દેશું. બરાબર, ઓકે, ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ, ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.